ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો છે ગરમાવો એટલા માટે છે કે જે ક્ષત્રિય સમાજ છે તેના વિરુદ્ધ જે ટિપ્પણી થઈ છે પુરુષોત્તમ રૂપાલા દ્વારા જે ઉચ્ચાર કરવામાં આવ્યો છે એક ક્ષત્રિય સમાજ વિશે બોલવામાં આવ્યું છે ત્યારબાદ ક્ષત્રિય સમાજમાં ભારે રોષ છે ન માત્ર સૌરાષ્ટ્ર પરંતુ પૂરા ગુજરાતમાં અને હવે રાજ્ય બહાર પણ આ જે ક્ષત્રિય સમાજ છે તેનો વિરોધ જોવા મળી રહ્યો છે ત્યારે યુવા નેતા કહી શકાય વિદ્યાર્થીઓનો વારંવાર તે અવાજ બને છે પરંતુ આજે તે એક ક્ષત્રિય સમાજના દીકરા તરીકે ખુલીને મેદાન આવ્યા છે આપણી સાથે યુવરાજસિંહ જાડેજા છે યુવરાજસિંહ વાત ગુજરાતીમાં ખૂબ ખૂબ સ્વાગત છે આપ થેન્ક યુ સૌથી પહેલો સવાલ કે ભાઈ ક્ષત્રિય સમાજના તમે એક દીકરા તરીકે આમાં મેદાને આવ્યા છો કે ભાઈ એક નેતા તરીકે આમાં મેદાને આવ્યા છો ખાસ કરીને અત્યારે જે હું મેદાનમાં છું એ ક્ષત્રિય સમાજની જે અસ્મિતા ઉપર જે અત્યારે ગરિમા ઉપર છે અત્યારે ઘા કરવામાં આવ્યો છે એ નું જે લાંછન જે છે એની ક્યાંક ને ક્યાંક જે કહી શકાય કે ક્ષત્રિય સમાજની જે અસ્મિતાને ઠેસ પહોંચી છે એટલા માટે હું મેદાનમાં છું અને ક્ષત્રિય સમાજના દીકરા તરીકે મેદાનમાં છું અને ક્ષત્રિય સમાજના દીકરા તરીકે અમે જે માંગણી લઈને નીકળ્યા છીએ જે લાગણી લઈને નીકળ્યા છીએ અને જે આક્રોશ વ્યક્ત કરી રહ્યા છીએ ક્ષત્રીય સમાજ તરીકે અમે વ્યક્ત કરી રહ્યા છીએ આદરણીય પરસોત્તમભાઈ રૂપાલા હું આદરણીય જ કહીશ કારણ કે આદરણીય છે આદરણીય પરસોતમભાઈ રૂપાલા જ્યારે જે શબ્દ પ્રયોગ કરી રહ્યા હતા કે ભાઈ મારા એક વાતને કારણે મારી પાર્ટીને સાંભળવાનું થયું છે એટલે એને પાર્ટીને સાંભળવાનું જોયું એ વાતનું દુઃખ છે એને ક્ષત્રિય સમાજ ને દુઃખ લાગ્યું છે એનું દુઃખ નથી આ વાત તો ક્યાંક તોડી મળો ને રજૂ થતી હોય તો હું નથી લાગતું કે ચોક્કસપણે કદાચ એ પ્રકારનું માહોલ પણ બની રહ્યો છે એમાં નાજ નથી પાડતું પરંતુ વર્તમાનમાં જોવા જઈએ તો આજે કોઈ નથી જો હું એમ કહું છું કે તમે મારા કરતાં મોટા ઉંમરમાં છો અને હું ભૂલથી પણ જો તમારા કદાચ તુકારામાં નામ લઈ લો તો મને સહજ ભાવે થઈ જાય ત્યારે મેં ખોટું કરીને કીધું જ તમને એમ કીધું કે અરે સોરીઓ ભાઈ રોકભાઈ મારું એવું કહેવાનો ભાવાર નહોતો ત્યારે ત્યારે એ વસ્તુનું રિયલાઇઝ થઈ જાય અને આપણે પશ્ચાતાપ કરીએ તમારી માફી માગી લઈ અહીંયા જે બીજે દિવસે ક્ષત્રિય સમાજના અગ્રણીઓ જ્યારે એ સભામાં જે કટુવાક્યો જે કહેવામાં આવ્યા એના બીજા દિવસે ત્યારે પરસોત્તમભાઈને ફોન કરે છે તો જ્યારે પરસોત્તમભાઈને તમે પણ કોલ રેકોર્ડિંગનું સાંભળેલું જશે ત્યારે એવું

બીજા સમાજને નીચે દેખાડવાનો જ પ્રયત્ન કર્યો કારણ કે જે સમાજની મિટિંગમાં બેઠા છે એવું વાત ચાલી રહી હતી તો પણ તમે બીજા સમાજને શા માટે નીચો બતાડો છો એટલે અમારી બહુ સ્પષ્ટ માંગણી છે કે ભાઈ અને જે ક્ષત્રિય સમાજના જે મુવડી મંડળો છે જે એસી જે કહી શકાય કે અલગ અલગ સંગઠનો સમિતિઓ સેનાઓ જે પણ છે એ તમામની જે પાક માંગણી છે એટલી સ્પષ્ટ છે કે ભાઈ ક્ષત્રિય સમાજમાં લાંછન લાગે એવું કામ કર્યું છે તો પરસોત્તમભાઈની ટિકિટ એ રદ કરવામાં આવે અમે બીજા કોઈ વિવાદમાં એ પડવા નથી માગતા અમે ભાગલા પાડો રાજ કરવાની નીતિમાં પણ પડવાની માગતા એ પણ અમારા ભાઈ છે જે જગ્યાએ જયરાશીભાઈએ જે મિટિંગ કરી એ પણ અમારા ભાઈ જ છે અમારા વડીલ છે હું ખુદ ગોંડલથી આવું છું એટલે મને પણ એના પ્રત્યે માન મર્યાદા અભિમાન બધું જ છે એક ક્ષત્રિય સમાજના ભાઈ છે મોડી મોડી વ્યક્તિ છે ઘણા સમયથી ભૂતકાળમાં ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે અને અલગ અલગ બાબતોમાં પણ એ લડતા આવ્યા છે હું એનો અનાદર જરા પણ નથી કરતો આમ તો એક અઠવાડિયા જેવો સમય થયો છે આ વિવાદના મૂળ રૂપે અને એક અઠવાડિયા બાદ આટલો સમય થયો યુવરાજસિંહ જાડેજા અને પરસોત્તમ રૂપાળા સાથે વાત થઈ છે પરસોત્તમ રૂપાલા સાહેબ મારી સાથે તો વાત નથી કરી અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે પરસોત્તમ રૂપાલા સાહેબ સામે ચાલી હું એમની ગરિમાને જાળવવા માટે કહું છું કે સામે ચાલી અને એવા વચનો કે કે ભાઈ આ વખતે મારે ચૂંટણી લડવાની ઈચ્છા નથી કેમ કેમ કે હા મારાથી ભૂલ થઈ છે અને આ જે ભૂલ થઈ છે એની ક્ષમા યાચના એટલી જ હોઈ શકે કે હું આ જ વખતે આ ચૂંટણી ન લડું ભલે એને બીજા ત્રીજા કોઈ પણ રસ્તેથી રાજ્યસભા છે કે લોકસભા છે ત્યાં સુધી પહોંચાડી શકે એમ છે પાર્ટી જોઈ છે અને બીજા ત્રીજા કોઈ પણ જગ્યાએ રસ્તા કારણ કે ખુદ પોતે કહી રહ્યા છે મેં મારી પાર્ટીને નીચું જોવું પડે એવું કાર્ય કર્યું છે તો હું એવી આશા અપેક્ષા પરસોત્તમભાઈ પાસે રાખું છું કે આદરણીય ભાઈ સામે ચાલી અને એક મોટું દિલ રાખી અને સામેથી એ ટિકિટ પરત કરી દે જેથી કરીને એનું માન પણ જળવાય રહે એનો મોભો પણ રહે અને જે જે ક્ષત્રિય સમાજ આક્રોશમાં છે એ આક્રોશ પણ ધીરે ધીરે શાંત થાય ન થાય છે કેવું ઘડ્યું દિવસે ને દિવસે આક્રોશ છે ને વધતો જાય છે આજે તમે જુઓ આજનો દિવસ યાદ કરો પેલો વહેલો હું તમને કહું બનાસકાંઠા થરાદ બનાસકાંઠાની બાજુમાં ડીસા એની બાજુમાં પાટણ એની બાજુમાં સાબરકાંઠા બબે ત્રણ ત્રણ હજાર લોકોની રેલીઓ નીકળે છે આવેદનપત્રો દેવા જાય છે આજ રીતે ભાવનગર માં આવતીકાલે મિટિંગ છે જામનગર ની અંદર મિટિંગ છે આ બધી જગ્યા રીતે આક્રોશ વ્યક્ત થઈ રહ્યો છે અને સતત નારાઓ લાગી રહ્યા છે કેમ કે ભારતીય જનતા પાર્ટી એ ટિકિટ આપી છે તો ભારતીય જનતા પાર્ટી ના વિરોધમાં નારાઓ લાગી રહ્યા છે કે ભારતીય જનતા પાર્ટી છે એને આ ટિકિટ આપી છે એટલે અત્યારે ભારતીય જનતા પાર્ટી ટાર્ગેટ થઈ રહી છે બાકી કદાચ પરસોત્તમભાઈ ને માની લો કે કદાચ કોંગ્રેસી ટિકિટ આપી આપણે ખાલી વાત કરીએ છીએ તો કોંગ્રેસ વિરુદ્ધ પણ નારા લાગત એટલે ઘણી વખત શું થાય છે કે કોઈ પણ મીડિયા સંસ્થાનો હોય માધ્યમો હોય એવો કદાચ આ રાજકીય રાજકીય છે પણ એટલા માટે છે કારણ કે ટિકિટ ભારતીય જનતા પાર્ટી આપી છે એટલે કે રાજકીય પાર્ટી આપી છે તો એ રાજકીય પાર્ટીનો બટ ઓબિયસ બટ નેચરલ એનો વિરોધ થવાનો છે બાય ડાયરેક્ટ ઓર બાય ઇનડાયરેક્ટ ડાયરેક્ટ એ કોઈ પણ સંજોગો વિરોધ તો થવાનો છે એટલે હજી કહું છું કે સમય છે જો વહેલી તકે કદાચ આ જે અત્યારે ચાલી રહ્યું છે એ સમેટવામાં નહીં આવે તો યાદ રાખજો સાથે લઈ ચાલનારો સમાજ છે ચોત્રીસે કોમ ને સાથે લઈને ચાલનારો સમાજ છે જયારે એ કઈ પણ વિરોધ કરે છે ત્યારે જે સભ્ય સમાજો અન્ય સભ્ય સમાજો છે એ પણ એની ઉપર મીટ માંડીને બેઠા હોય છે કે ભાઈ આ સમાજ આ શા માટે કરી રહ્યો છે કારણ કે આ સમાજ છે એનું એક હંમેશા ગુણ રહ્યો છે ક્ષત્રિય સમાજનો કે ભાઈ રક્ષિય ક્ષત્રિય એટલે કે રક્ષણ કરવું એનો ધર્મ રહ્યો છે જે બલિદાનો થયા છે એનું રક્ષણ કરવા માટે એની અસ્તિત્વનું રક્ષણ કરવા માટે આજે લડી રહ્યો છે તો આજે એવું જરા પણ તમે ન સમજતા કે ફક્ત ક્ષત્રિય સમાજમાં આક્રોશ છે દલિત સમાજમાં પણ અત્યારે આક્રોશ છે એ પણ અત્યારે લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક મને ખ્યાલ છે કે જિગ્નેશ મેવાણીને મળી અને ક્યાંક ને ક્યાંક એવો મંચ બનાવી રહ્યા છે અને આ બાબતે પણ એમાં અત્યારે જે એટ્રોસિટી એકની કલમ કે બીજી કલમો એમાં પણ અત્યારે પ્રયત્નો કરી રહ્યા છે અને અહીંયા જે ઘટનાઓ બની છે એના પડઘા ખાલી સૌરાષ્ટ્ર નથી ખાલી ગુજરાત નથી હમણાં જ મારે ભાટી સાહેબ જોડે વાત થઈ મકરાણા સાહેબ જોડે વાત થઈ એ બધા પડઘા રાજસ્થાનમાં પણ છે ગ્વાલિયરમાં પણ છે મધ્યપ્રદેશ ઉત્તર પ્રદેશ અને જે આપણું હરિયાણા છે જ્યાં આપણું કહી શકે જાટ સમુદાય કહી શકાય એ લોકોમાં પણ આના પડઘા છે એટલે પાંચસો બાસઠ જે દેશી રજવાડાઓ હતા તેને ધ્યાનમાં રાખીને બધી જગ્યા ત્યારે લોકો બહાર નીકળી રહ્યા છે જે લોકો ખરેખર શાંત છે જે લોકો ખરેખર આવી રાજકીય બાબતોમાં સામાજિક પણ પડતા નથી તો એવા લોકો પણ બહાર આવી જાય અત્યારે તમે જોયું હશે થોડા સમય પહેલા ભાવનગર સ્ટેટ છે બાર એવા એ જ રીતે હમણાં થોડા સમય પહેલા કટોસણ સ્ટેટ છે બાર એવા હમણાં જ દેવગઢ બારિયાના જે સ્ટેટ છે એ પણ આવતીકાલનું કંઈક આયોજન કરી રહ્યા છે જે ખરેખર આવો વર્ગ ભારતીય જનતા પાર્ટી લોકો છે એ સીધી રીતે ક્યારેય આવી રાજકીય બાબતોમાં પડતા નથી પરંતુ હવે તેઓ પણ સામે આવી રહ્યા છે અને ક્ષત્રિય સમાજનો રોષ છે તે દિવસે ને દિવસે હવે વધી રહ્યો છે ભલે એક પણ સીટ ઉપર મોટાભાગની સીટ ઉપર નિર્ણાયક ભૂમિકામાં ન હોય પણ ક્ષત્રિય સમાજ એક એવો સમાજ છે કે જે જો નારાજ થાય તો ભાજપને બિલકુલ પોસાય એમ નથી એટલે આવનારા દિવસોમાં કંઈક તો ભાજપે કરવું જ પડશે ચોક્કસપણે કરવું પડશે હું એમ કહું છું કે જો સીટ નહીં બદલે તો પરિણામ બદલવાની તાકાત આ ક્ષત્રિય સમાજ રાખે છે કારણ કે જે નેતાગીરીના ગુણ કહેવાય અથવા તો લીડરશીપના જે ગુણ કહેવાય આ જે ગુણ છે જે રાજ સત્તાના સમયથી અમારા લોહીમાં આવેલા છે એટલે આગળ જતા જો જે વ્યક્તિ જે ભાષા સમજતો એની ભાષામાં આપણે

મેં હમણાં જ કીધું એમ છે હું ફરીથી એક વાત નાની કમથી રિપીટ કરું છું કે માફી એ માફી એ ભૂલની હોય શકે માફી આપવાની ક્યારેય ન હોય શકે વાત બીજી ટિકિટની એક સમાજને સારો દેખાડી અને બીજા સમાજને નીચો દેખાડી અને એ સમાજમાં પોતાની વાત રહી જાય બધા તાલ્યું પાડે આ એક નેતાને હંમેશા ગમતું હોય છે એટલા માટે એને આ શબ્દો કીધા એટલે પ્રચાર પ્રસાર એટલે કે પોતાની પાર્ટીનો અથવા તો પોતાના લોકસભાના ઉમેદવારીનો પ્રચાર કરી રહ્યા હતા તમે એટલું વિચારજો જે વ્યક્તિમાં આટલી હલકી માનસિકતા હોય એ વ્યક્તિ જેના કોઈ સમાજ પ્રત્યે રાત દ્વેષ કે પૂર્વાગ્રહ હોય અને ક્યાંક અનકોન્સિયસ માઇન્ડમાં એ પડ્યો હોય અને અચાનક જ એ જો બહાર આવી જાય તો આપણે એની માનસિકતા તો ખ્યાલ થતી થઈ ગઈ ઓકે તો આવા વ્યક્તિ હું એમ કઉ છું કે હિન્દુસ્તાન એક આખો સમાજ છે આ હિન્દુસ્તાનમાં આપણે સર્વગ્રાહી વિકાસની વાત કરીએ છીએ નરેન્દ્ર મોદી સાહેબ જે શબ્દો વાપરે છે તો હું એ સર્વગ્રાહી વિકાસની વાત કરું તો એ ક્યાંક ને ક્યાંક બાયર્સ નહીં રાખે આપણે શા માટે ભાઈ આ સમાજને ફાયદો કરવી યોજનાઓ બનાવી જોઈએ અથવા તો શા માટે આ પ્રકારનું કાર્યો કરવા જોઈએ એટલે જે વ્યક્તિમાં ખરેખર પૂર્વાગ્રહ પહેલેથી છે આ આપણે પૂર્વાગ્રહ દેખાઈ ગયો છે તો આવા પૂર્વગ્રહી જે વ્યક્તિઓ છે એને આપણે શા માટે સંસદમાં મોકલો છે આપણે શા માટે એ લોકો આપણી નીતિ રીતિ બનાવે આ જે આપણે કહેતા હોઈએ છીએ કે સંસદ છે અથવા તો વિધાનસભાનું જે ગૃહ છે એ પોલિસી મેકિંગ માટે હોય છે તો પોલિસી મેકિંગ જે જગ્યા થાય છે ત્યાં એ લોકો બાયર્સ નહીં રાખે જે અત્યારે ક્ષત્રિય સમાજ પ્રત્યે ભૂતકાળ એનું કઈક દ્વેષ હશે અથવા તો કોઈ કારણ હશે કે કઈક ને કઈક કશું પડ્યું હશે અચાનક જ બહાર આવી જાય છે તો બહાર આવે છે તો આપણે ખબર પડી કે આની માનસિકતા છે હવે હું જે વાત કરવા જઈ રહ્યો છું ગુજરાત તો આનાથી અજાણ જ છે પણ વાત કરવી એટલા માટે જરૂરી છે બધાને છે ને ભૂતકાળના પોતાના કર્મ નડે છે બધાને ભૂતકાળના પોતાના કર્મ નડે છે બીજું કશું જ નથી અત્યારે પણ જે મુદ્દો આવ્યો છે સામે સરસ્વતી જીભે બેઠી જીભે સરસ્વતી આવી એ જીભે ભૂલ કરાવી ડન ઓકે એ સરસ્વતી એ જીભે એટલા માટે ભૂલ કરાવી જે તે કહેવાય કે કુંભકર્ણ હતા ઇન્દ્રાસન જોઈએ પણ સરસ્વતીએ ભૂલ કરાવી કરણને પણ ભૂલ કરાવી તમને યાદ હશે એ જ રીતે અત્યારે આ બન્યું છે કેમ ખબર છે ઉર્જા વિભાગનું કૌભાંડ જે તે સમયે અરવલ્લી બાજુનું બાયડ ત્યારબાદ સાબરકાંઠા આ બધી જ જગ્યાએ કૌભાંડ ઓનમાં ક્યાંક ને ક્યાંક સંકળાયેલા અમુક લોકો હતા મને યાદ છે તારીખ ચાર જાન્યુઆરી બે હજાર એકવીસ કે બે હજાર બાવીસ મેં પ્રેસ કોન્ફરન્સ કરી અને હું આ વાતનો તાજનો સાક્ષી છું એટલે આ ખુલાસો કરું છું એ પ્રેસ કોન્ફરન્સ થઈ ત્યારબાદ અમુક લોકો જે બાંધકામ સમિતિના ચેરમેન હતા જે કિસાન સેલ સાથે જોડાયેલા લોકો હતા એ લોકો સીધા જ દોડી અને જે અત્યારના નેતા ઉપર જે પણ આપણે આક્ષેપબાજી કરી રહ્યા છે એના નજીકના લોકોને સીધા જ મળવા પહોંચી જાય છે એન કેન પ્રકારે એફઆઈઆર ની અંદર નામ ન આવે એટલે એને છાવરવામાં આવે છે કે આને આપણે એફઆઈઆરમાં નથી લેવાના બાકીના લોકોને લેવાના છે ડન ઓકે આ વાત પકડી રાખજો પછી થાય છે એવું કે કર્મા છે ને એ રાઉન્ડ આવે છે જે હકદાર હતો જે લાયક હતો જે પૂરેપૂરો સક્ષમ હતો જેને ઈમાનદારીથી પ્રમાણિકતાથી આ નોકરી મેળવી હતી જ્યારે એને ઠેસ પહોંચી અથવા તો કહી શકાય કે ક્યાંક ખોટું થયું એટલે આ કહેવાય ને કે એની હાયુ એ લાગી મેં કીધું કે ફરે ચાર ડિસેમ્બર બે હજાર ઓગણીસ તમને એ પણ સમય યાદ હશે બંનેને યાદ હશે કારણ કે એ સમયે એટલે બિનસચિવાલયનું આંદોલન એવા લોકો જેની આપણે અત્યારે ચર્ચા કરી રહ્યા છીએ નામ દેવું યોગ્ય નથી એવા લોકો ચાર ડિસેમ્બર બે હજાર ઓગણીસ રાતે દસ ને ત્રીસ વાગે હું ગાંધીનગરની અંદર આંદોલન ઉપર બેઠો હતો અને ગોંડલ મારા પપ્પાને મારા ફાધરને મળવા માટે પહોંચે છે અને એવું કહેવામાં આવે છે કે આ જે આંદોલન ચાલી રહ્યું છે એમાં આપણી પાર્ટીને નુકસાન જાય એમ છે ગમે એમ કરીને તમે તમારા દીકરાને એ પાછો બોલાવો એમ કરીને તમારા દીકરાને તમે પાછો બોલાવો ત્યારે મારા ફાધર એવું કે છે કે ભાઈ મારા દીકરાનો ફોન લાગતો નથી અને શું કરી રહ્યો છે તો હું મીડિયામાં જોઉં છું પછી જ મને ખબર છે કે આંદોલન આ તો ભણવા માટે અહીંયા ગયો હતો આંદોલન ક્યાંથી કરતો થઈ ગયો નથી જાણતો ત્યારબાદ પાંચ ડિસેમ્બરનો સવારનો સમય અમારા નગરપાલિકાના એક વ્યક્તિ અને સાથે પોલીસની ગાડી જેમાં જે તે સમયના પીઆઈ ને એ બધા પણ ત્યાં ઉપસ્થિત અને મારા પપ્પાને હેરાન કરવામાં આવે છે અને મારા પપ્પા ત્યારે રડી જાય છે કે ભાઈ મારા દીકરાનો કોન્ટેક થતો નથી હું એને કાંઈ કહી નથી શકતો અને શું કરે છે એ મને નથી કહ્યું કારણ કે આંદોલન હજી ચાલુ જ થયું હતું એટલે આંદોલનમાં શું હતું કે હજી એસઆઈટીની રચના થયા તો પ્રદીપસિંહ જાડેજા પછી આવ્યા પ્રદીપસિંહ જાડેજા એસઆઈટીની રચના કરી પાંચ ડિસેમ્બરે અને પછી આખું કહી શકાય કે સોળ ડિસેમ્બરે પરીક્ષા રદ થઈ પણ એ સમયે પણ સત્તાના જોરે દંડ અને દંડા દંડ અને દંડાના જોરે એન કેન પ્રકારે જ રીતે આંદોલન ડામવાના પ્રયાસો થયા હતા એટલે હજી કહું છું ભલે મને ખોટું નહોતું લાગ્યું હું દિલથી કહું છું મને જરા પણ ખોટું નથી લાગતું પણ એ દિવસે મારો બાપ રેડ્યો હતો એ દિવસે મારો બાપ રેડ્યો હતો કે આ લોકો ક્યાં હદ સુધી પહોંચી છે અને પોલીસની ગાડી આવીને તમને એમ કહી દે હાલ ભાઈ બેહી જ ગાડીમાં જેમાં કોઈનો વાક જ નથી અરે એનો દીકરો આંદોલન કરે તમે એને ગાડીમાં કરી દે બિહારી ગયો છતાંય આ વસ્તુ થઈ છે એટલે કહું છું કર્મ રિપીટ્સ બરાબર છે આ કર્મનો સિદ્ધાંત છે આ જ તો કાલ એ લેતો છે જ બદલો એટલે કર્મ છે એટલે હજી જે લોકોને જે કાંઈ નડી રહ્યું છે જે લોકોના જે જીભે સરસ્વતી બેસી રહી છે અને જે લોકો અત્યારે ક્યાંક ને ક્યાંક અજાણતા અજાણતા પણ પણ હું કહું છું જેને સમર્થન કરી રહ્યા છે એ કર્મનો સિદ્ધાંત છે કે એને ભોગવવાનો વારો એ અત્યારે આવે છે એટલે અત્યારે પણ સમાજમાં જે લોકોની ટીકાથી ઉપરી થાય છે હું છતાં પણ એને બચાવવાનો પ્રયાસ કરું છું મારા વક્તવ્યમાં હું હંમેશા એને બચાવવાનો પ્રયાસ કરું છું કે આપણે આપણા સમાજના ભાઈઓ સામે નથી જવાનું આપણે જે મૂળ મુદ્દો છે મૂળ મુદ્દો પકડો આપણે કોઈ જગ્યાએ હું ઘણી વખત શું થાય કે આપણે બે બાજતા હોય તો ત્રીજો વ્યક્તિ એમાં બે ખોરું લઈ જાય ને જેવી વાત છે એટલે ઘણી વખત આ બધી બાબતો જે છે એને ટેકલ કરીને ચાલતો હોય છે અમે એક જ મુદ્દોના કાર્યક્રમ પકડીને રાખ્યો છે ટિકિટ બદલો કાર્યક્રમમાં પરિણામ બદલી નાખશું યુરાસી અંતિમ સવાલ કે જે એક જ માંગ છે ક્ષત્રિય સમાજની કે ભાઈ ઉમેદવારી પરત ખેંચવામાં આવે જો ઉમેદવારી પરત ખેંચવામાં આવશે ત્યારબાદ ક્ષત્રિય સમાજનો શું હશે અને જો ઉમેદવારી પરત ખેંચવામાં નહીં આવે તો શું કરશો અત્યારે અમે એના માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છીએ ક્ષત્રિય સમાજ ફક્ત અહીંયા નહીં જોવા જઈએ તો પૂરા ગુજરાતમાં પ્રયત્ન કરી રહ્યા છે અને અત્યારે આવેદન અને નિવેદનના માધ્યમથી અમે રજૂઆતો કરી રહ્યા છીએ કે જે સત્તાપક્ષ છે એ પક્ષ સમજી એટલે કે ભારતીય જનતા પાર્ટી ભારતીય જનતા પાર્ટી સમજી અને આની ઉમેદવારી જે છે એ દૂર કરી દે અને જો આવું થતું નથી આવેદન અને નિવેદનના માધ્યમથી થતું નથી તો અમારી પાસે સીધો જ રસ્તો આવેદન નિવેદન રજૂઆત હવે સીધો રસ્તો કયો એ રાજકોટ સામે અઢાર અક્ષણી સેનામાંથી અગિયાર અક્ષણી સેના થી અમે જ જાણીએ છીએ કે અત્યારે ઈડી કોનું છે સીડી કોનું છે સીબીઆઈ કોનું છે બધું જ જાણીએ છીએ પાવર મસલ્સ પાવર કોની પાસે સદર વધારે છે મની પાવર કોની પાસે અમારે એની સામે લડવાનું છે ને છતાં પણ કહીએ છીએ કે પાંચ પાંડવો છું ને તો પણ લડીશું સામે કદાચ અગિયાર રક્ષણની સેના હશે ને તો પણ અમારી તૈયારી છે કારણ કે શાસ્ત્ર ધર્મ શીખવાડે જે છે કે તમારે સત્યના પડખે રહેવાનું છે તમારે સાચું જે છે એના પક્ષે રહેવાનું છે જે લોકો અન્યાય કરે છે એને કોઈ પ્રકારે તમારે ડરવાનું નથી એટલે અમે અત્યારે તાલુકે જિલ્લે મિટિંગ કરી રહ્યા છીએ એક સમય એવો આવશે આવતા અઠવાડિયામાં કે જેમાં તમને તારીખ પણ મળી જશે અને આ જે આંદોલન છે એ મહા આંદોલન આપણે રાજકોટની અંદર થશે ખૂબ ખૂબ આભાર યુવરાજસિંહ અત્યારે અમારી સાથે જોડાયા હતા તો આતા યુવરાજસિંહ જાડેજા જે રીતે તેમણે વાત કરી કે ભાઈ તેમની એક જ માંગ છે કે ઉમેદવારી પરત ખેંચવામાં આવે અને જો ઉમેદવારી પરત ખેંચવામાં નહીં આવે તો એનું પરિણામ પણ ભોગવવું પડશે તો અત્યારે બસ આટલું જ ફરી મળીશું વાત ગુજરાતી પર